નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર નવ આનુવંશિકતા અને ઉત્ક્રાંતિનો આજે આપણે પાંચમો ભાગ જોઈશું આજે આપણે આની અંદર કેટલાક ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો કોને કહેવાય તે વિશેની માહિતી મેળવીશું તે ઉપરાંત જાતિ નિર્માણની પ્રક્રિયા અને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સમજૂતી મેળવીશું સૌથી પહેલાં આપણે શીખીએ કે ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય તે આનુવંશિક હોતા નથી તેને ઉપાર્જિત એટલે કે મેળવેલા લક્ષણો કહેવાય છે બિનપ્રજનન કોષોમાં થતા ફેરફાર એ પ્રજનન કોષો એટલે કે ડીએનએમાં અસર કરતા નથી અને એના પરિણામે અનુગામી પેઢીઓમાં વારસાગમન પામતા નથી જેના ઉદાહરણ આપણે લઈ શકીએ કે ખોરાક કે પોષણના અભાવે ભમરાના શરીરમાં જે ભારમાં ઘટાડો થાય છે પણ આ સંતતિમાં વારસાગત થતું નથી એટલે કે ભમરાની બીજી પેઢી એ તંદુરસ્ત બની શકે ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે પરંતુ તેના સંતાનો એ પૂંછડી વગરના જન્મતા નથી એટલે કે પૂંછડી કાપવાથી જનન કોષોમાં કોઈ ફેર પડતો નથી મનુષ્ય પાણીમાં તરતો હોય તો જરૂરી નથી હોતું કે એનું સંતાન એ પણ પાણીમાં તરવાનું શીખે છે એ જ રીતે જો કોઈ વ્યક્તિ જર્મન ભાષા જાણતો હોય તો એનું બાળક એ જર્મન ભાષા જાણે એવું જરૂરી હોતું નથી સિવાય કે જર્મન એ એની માતૃભાષા હોય રોલર સ્કેટ પહેરીને સરકવું અકસ્માતને કારણે ચહેરા પર ઈજાનું નિશાન આ બધા જે લક્ષણો છે એ સંતતિઓમાં વારસાગમન પામતા નથી તો એવા લક્ષણો જે સંતતીમાં વારસાગમન નથી પામતા એ ઉપાર્જિત લક્ષણો છે જ્યારે સજીવોના જે લક્ષણો એ પિતૃના પ્રજન કોષોમાં ડીએનએના ફેરફારને લીધે અસ્તિત્વમાં આવ્યા હોય તેને આનુવંશિક લક્ષણો કહેવાય છે પિતૃ સજીવોના જનીન કોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનન ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલા જનીનો એ તેમની સંતતિને મળે છે પરિણામે આ લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે આનુવંશિક લક્ષણોના આપણે ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં ત્વચાનો રંગ આંખની કનીની કાનો રંગ વાળનું સ્વરૂપ આ આનુવાંશિક લક્ષણો છે જ્યારે વનસ્પતિની અંદર જોઈએ તો છોડની ઊંચાઈ બીજનો આકાર પુષ્પનો રંગ પુષ્પનું સ્થાન આ વનસ્પતિમાં જોવા મળતા આનુવાંશિક લક્ષણોના ઉદાહરણ છે હવે આપણે ઉત્ક્રાંતિવાદ અને ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ડાર્વિન વિશે જોઈએ તેમનો જન્મ ઇંગ્લેન્ડમાં બારમી ફેબ્રુઆરી અઢારસો નવના ના રોજ થયો હતો જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણ નોંધ કરવાની તેમની આવડત એ અદ્ભુત હતી તેમણે એકવાર દક્ષિણ અમેરિકા જવાની તક મળી જ્યાં તેમણે જુદા જુદા પક્ષી જળચરોનું બારીક અવલોકન કર્યું તેમણે જોયું કે એક જ જાતિમાં કોઈ પણ બે જીવ કે બે બીજ એક સરખા હોતા નથી અને આ બાબતની ઉલ્લેખ એ તેમણે જાતિઓની ઉત્પત્તિ નામના પુસ્તકમાં કરી પ્રાચીનતમ સમયમાં ઘેટા બકરા અને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો પણ એક સામાન્ય પૂર્વજ હતો આ ડાર્વીનના કેન્દ્ર સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર હતો જેના લીધે તે વખતના સમયમાં એ સમાજમાં સનસનાટી વ્યાપી ગઈ ડાર્વીને પરવાળાના કડકો જીવડા દ્વારા ફલીકરણ પ્રાણીઓમાં લાગણીનું તત્વ વગેરે વિષયો પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા તે પ્રકૃતિ પ્રેમી હતા અને એમણે તેમના છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું તેમનો સિદ્ધાંત સમજાવે છે કે સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો વિકાસ કેવી રીતે થયો ડાર્વિનના આ સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગી વાત તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેઓ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવી શક્યા નહીં ત્યારબાદ જે બી એસ હાર્ડેન નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે ઓગણીસો ઓગણત્રીસમાં સમજાવ્યું કે આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે તેમણે કલ્પના કરી કે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવન માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું સૌ પ્રાથમિક જીવ એ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે તેમના આ જે જવાબ જે છે એની પરિકલ્પના એ ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકોના પ્રયોગને આધારે સાચી સાબિત થઈ સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઓર એમણે ઓગણીસો ત્રેપનમાં એક પ્રયોગની અંદર આદિ પૃથ્વીના વાતાવરણ જેવું પૃથ્વી કૃત્રિમ વાતાવરણ એ તૈયાર કર્યું જ્યાં તેમણે એમોનિયા મિથેન હાઇડ્રોજન અને પાણીની વરા વગેરે અણુઓ લીધા પરંતુ ઓક્સિજનની ગેરહાજરી રાખી આ મિશ્રણને સો ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કર્યા એક અઠવાડિયા પછી પંદર ટકા કાર્બન એ સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરણ થયું તેમાં પ્રોટીનનું નિર્માણ કરતા એમિનો એસિડ ઉત્પન્ન થયા તો જેના આધારે એમ કહી શકાય કે જીવીએસ હોલ્ડેનનો જે સિદ્ધાંત હતો એ પ્રાયોગિક રીતે સાચો પુરવાર થયો હવે આપણે જાતિ નિર્માણ સજીવોમાં જાતિ નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે શીખીશું તો પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિઓ જે છે તેમાંથી કેટલાક સભ્યોનું પ્રાજનનિક અલગીકરણના લીધે નવા જાતિ નિર્માણની પ્રક્રિયા થાય છે જેને જાતિ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે જાતિ નિર્માણ કરતાં પરિબળોમાંનું એક પરિબળ જે છે એ છે જનીન પ્રવાહ ચોક્કસ જાતિની આંતર પ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરને જનીન પ્રવાહ તરીકે ઓળખાય હવે લીલા પર્ણું જેના પર ભમરાઓ ખોરાક માટે આધાર રાખે છે તે જાડીઓ પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને તેના પરિણામે ભમરાઓની વસ્તીનું કદ વિશાળ થઈ જાય છે આ મોટા કદની વસ્તીમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી પરંતુ પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની ઝાડીઓ પર આધારિત રહે છે આમ વિશાળ વસ્તીમાં આસપાસમાં ઉપવસ્તી બને છે સામાન્ય વસ્તીના નર અને માદા સભ્યો વચ્ચે પ્રજનન જોવા મળે છે કોઈ સંજોગોમાં કેટલાક સાહસિક ભમરા એ એક વસ્તીથી એક ઉપવસ્તીથી બીજા સ્થાને જાય અથવા તો કાકડાઓ ભમરાને એક ઉપવસ્તીમાંથી ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાન પર મૂકી દે છે અને બંને પરિસ્થિતિમાં સ્થળાંતરણ પામેલા ભમરા એ સ્થાનિક વસ્તીના સભ્ય સાથે પ્રજનન કરે તો તેના જનીનો એ સ્થાનિક વસ્તીમાં પ્રવેશ પામે છે પણ જો આ પ્રકારની ભમરાની વ બે ઉપવસ્તી વિશાળ નદી થી અલગ પડે તો વધારે અલગીકરણ થાય અને તેમની વચ્ચેનો જનીન પ્રવાહ જે છે એ વધવાની જગ્યાએ ઓછો થઈ જાય એટલે કે ખૂબ સ્તરે આવી જાય આનુવાંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવાંશિક વિચલન એ વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે અને પ્રાકૃતિક પસંદગી એ જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તીઓ પર જુદી જુદી અસર કરે છે ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમમાં સમડીઓ દ્વારા કાગડાઓની વસ્તી ઓછી થઈ જાય છે અથવા તો દૂર થઈ જાય છે અને એના પરિણામે ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતી નથી અને લાલ રંગના ભમરા એ પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય રીતે વધારો કરે છે જ્યારે બીજી ઉપવસ્તીની અંદર સીમામાં કાગડાઓની સંખ્યા વધારે છે કારણ કે ત્યાં સમડીઓ નથી અને એ જગ્યાએ લીલા રંગના ભમરાની પસંદગી થશે બરાબર ધ્યાનથી જુઓ એક જગ્યા પર સમડી છે જેના લીધે કાગડા નથી અને ત્યાં લીલા રંગની જગ્યાએ લાલ રંગના ભમરાનો વધારો થાય છે જ્યારે બીજી જગ્યાએ કાગડાની સંખ્યા વધારે છે અને એના પરિણામે લાલ રંગના ભમરા ખોરાકમાં લેવાઈ જાય છે જ્યારે લીલા રંગના ભમરા જે છે એની વસ્તી વધે છે આમ ભમરાઓની સ્થાનિક ઉપવસ્તીમાં વિચલન અને પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસર થાય છે જેના લીધે અલગ થયેલી બે ઉપવસ્તી એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે બે વસ્તીના સભ્યો એ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી આંતર પ્રજનન માટે અસમર્થ બને છે એટલે કે ડીએનએમાં થતો કોઈ મોટો ફેરફાર અથવા તો રંગસૂત્રોની સંખ્યામાં થતા ફેરફારના લીધે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો એ ફલન માટે અસમર્થ બને છે દાખલા તરીકે અગાઉ જે આપણે ઉદાહરણ લીધા છે તેમાં ભિન્નતાને લીધે લીલા રંગના ભમરાની માદા એ લાલ રંગના ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે છે લીલા રંગના ભમરાની માદા એ ફક્ત લીલા રંગના ભમરા સાથે જ પ્રજનન કરી શકે એ જ રીતે લીલા લાલ રંગના ભમરા જે છે લીલા રંગના ભમરાની માદા એ બીજા સમૂહના લાલ રંગના ભમરા સાથે મળે ત્યારે એનો વ્યવહાર એવો થઈ જાય છે કે જેથી કરીને તેમની વચ્ચે પ્રજનન ન થાય આ રીતે અસરકારક જાતિ નિર્માણ થાય છે અને ભમરાની નવી જાતિ એ અસ્તિત્વમાં આવે છે તો જાતિ નિર્માણ જે છે એ જાતિ નિર્માણ કરતા અગત્યના પરિબળો એક તો ભૌગોલિક અલગીકરણ અને બીજું પ્રજનનીય અલગીકરણ હોય છે હવે પછીના સેશનમાં આપણે ઉદ્વિકાસ અને વર્ગીકરણ વિશે સમજીશું નમસ્કાર